आ जवानी एक दिवसे जवानी ई पाछी नहीं आववानी अने कान मां केती जवानी के हूँ आज जवानी आवती काले पाछी नहीं आववानी। हेलो फ्रेंड, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन धोरण 10 सामाजिक विज्ञान चैप्टर नंबर 15 आर्थिक विकास। जी हाँ विद्यार्थी मित्रों, अपने विकास शब्द अवारनवार टेलिविजन ना माध्यम थी, राजकीय नेताओं ना मुखे थी, अखबारों द्वारा केटली बधी रीते आपणे सांभळ्यो हशे के भाई अमे आटलो विकास करेलो छे। पण खरेखर विकास शू छे? विकास शब्द ने कोनी साथे लेवा देवा छे, कोनी साथे लेवा देवा नथी? आपणे 15મા પાઠની અંદર આ સમજવાનો પ્રયત્ન છે જે આપણે કરવાનો છે। આર્થિક વિકાસ, આજે દુનિયાનો દરેક દેશ કે દુનિયાનો દરેકે દરેક વ્યક્તિ એ પોતાનો અને પોતાના દેશનો આર્થિક વિકાસ કરવા માંગે છે। પરંતુ વિકાસ શબ્દનો અર્થ એટલો બધો મોટો છે ને કે એને આપણે શબ્દ દ્વારા નથી સમજાવી શકતા, છતાં પણ એક પ્રયત્ન આપણે કરીએ કે આર્થિક વિકાસ શું છે, આર્થિક વિકાસ કેવો હોય, અને જો દેશનો આર્થિક વિકાસ થયેલો છે તો કઈ દિશામાં વિકાસ થયેલો છે, અને આર્થિક વિકાસ હજી કઈ દિશામાં આપણે કરવો પડે એમ છે। તો આ બધા પ્રશ્નોનું સમાધાન તમને આ 15મા ચેપ્ટર દ્વારા આપણા સુધી પહોંચાડવાનો એક સુંદર પ્રયત્ન હું કરું છું। જી હા વિદ્યાર્થી મિત્રો, આજે વિશ્વની 7 અબજ અને ભારતની 125 કરોડ વસ્તી, એટલે કે ઓલમોસ્ટ વિશ્વના 7 અબજ વ્યક્તિઓ છે, આ 7-7 અબજ વ્યક્તિઓની સવાર છે ને એ અલગ અલગ પડે છે। ઘણા બધા લોકો પાસે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વૈભવી જીવનશૈલી છે, આનંદ પ્રમોદથી એ લોકો જીવન જીવે છે। તો સમાજનો એક મોટો વર્ગ એવો છે કે જે જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે કામ કરે છે, જે લોકો માટે ભૌતિક સુખ સુવિધા, શાંતિ, આનંદ, પ્રમોદ આ બધો કલ્પનાનો વિષય છે। એક વર્ગ અમીર છે તો બીજો વર્ગ દેશમાં ગરીબી રેખા નીચે જીવન જીવે છે, આ બધા એક જ આકાશ નીચે રહે છે, છતાં પણ એક ગરીબ છે, એક અમીર છે, આ પરિસ્થિતિનું નિર્માણ કઈ રીતે થતું હશે? અને આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કેવા આયોજનની જરૂરિયાત છે એના વિશે આપણે થોડી વાત કરવાની છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો પ્રશ્ન છે આર્થિક વિકાસ એટલે શું, ઇકોનોમિકલ ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ કોને કહેવામાં આવે છે? સરસ મજાનું એક સૂત્ર છે કે ભાઈ રા મા જી, આપણા બધાના ગામની અંદર, શહેરની અંદર એક રામજીનું મંદિર રહેશે, એટલે મેં એક સરસ મજાનું સૂત્ર આપણા માટે મૂક્યું છે, રા માજી, કે જો તમે રોજ રામજીના મંદિરે જાઓ તો તમારો અને તમારા દેશનો વિકાસ થઈ જાય છે। તો જોઈએ સૂત્રની મદદથી આપણે, રા એટલે રાષ્ટ્રીય આવક, શું કહેવામાં આવે છે? રા એટલે રાષ્ટ્રીય આવક, મા એટલે માથાદીઠ આવક, અને જી એટલે જીવન ધોરણ। રા મા જી, જે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, જે દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો, અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો, એને આર્થિક વિકાસ કહે છે।
रा मा जी। विद्यार्थी मित्रों राष्ट्रीय आवक एटले शुं? तो देशनी कुल आवक ने राष्ट्रीय आवक तरीके ओळखवामां आवे छे। जे क्षेत्रमांथी देश ने आवक प्राप्त थाय, पछी रेलवे होय, रोड रस्ताओ, इनकम टैक्स, कोई पण प्रकारनो वेरो, आ बधी जे कंई आवक सरकार ने प्राप्त थाय ए आवक ने आपणे राष्ट्रीय आवक तरीके ओळखवामां आवे छे। राष्ट्रीय आवक ने देशनी कुल वस्ती वडे भांगता, कुल राष्ट्रीय आवक ने देशनी कुल वस्ती वडे भांगता जे आवक प्राप्त थाय ए आवक ने माथादीठ आवक तरीके ओळखवामां आवे छे। जी हाँ विद्यार्थी मित्रों, देशना विकास में के व्यक्तिना પોતાના વિકાસમાં આવકનો ફાળો બહુ મહત્વનો છે। આ આવકને કારણે દેશનો વિકાસ કે વ્યક્તિગત વિકાસમાં આવક મહત્વનો ભાગ ભજવે છે। વિદ્યાર્થી મિત્રો વિકાસ એ માત્ર આર્થિક બાબત જ નહીં પરંતુ સામાજિક વિકાસની પ્રક્રિયા છે। દેશનો વિકાસ થવાથી समाज ने एक नवी आगेकूच मळे छे, जेनाथी ए परंपरागत जीवनशैली माथी आधुनिक जीवनशैली तरफ प्रयाण करे। नवा विचारो, नीति नियमो, अंधश्रद्धा दूर थाय, श्रद्धा में विश्वास राखे, शिक्षण वधे, आरोग्य वधे अने लोकोनुं जीवन धोरण छे सुधरे अने अंते एक समाजनुं निर्माण थाय, એક સુસક્ત અને સંસ્કારી સમાજનું નિર્માણ થાય છે। એટલે આર્થિક વિકાસની પ્રક્રિયા છે ને એ માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક વિકાસની પ્રક્રિયાઓ પણ છે, એમાં સાથે સાથે સમાજનો ડેવલપ થાય છે, સમાજનો પણ વિકાસ થાય છે। આપણે એમસીક્યુની અંદર પ્રશ્ન આવો પૂછાય કે ભાઈ આર્થિક વિકાસ એની સાથે અન્ય કયા પ્રકારના વિકાસનો ડેવલપ છે શક્ય છે, તો આર્થિક વિકાસની સાથે સામાજિક વિકાસ પણ થાય છે। આગળનો વાત કરીએ આપણે તો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, સમજાવો, ભારત આર્થિક વિકાસ કરી રહ્યું છે, સમજાવો। આ તમને બે માર્કની અંદર બોર્ડમાં પ્રશ્ન કદાચ પૂછાય તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું। આપણે વાત કરીએ તો ભારતને આઝાદી પછી એટલે કે 1947ની અંદર આપણને આઝાદી મળી, આ આઝાદી પછી અંગ્રેજોના હાથમાંથી શાસન બધું આપણા ભારતના હાથમાં આવેલું અને ભારતના હાથમાં શાસન આવ્યું પછી આપણી જે રાષ્ટ્રીય આવક છે અને જે માથાદીઠ આવક છે એમાં સતત વધારો થઈ રહ્યો છે। 1947થી આજે 2020 સુધીના જે રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવકના આંકડાઓ લઈએ તો આઝાદી પછી આપણી બંને આવક એટલે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આ બંને આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। જ્યારે આપણે વાત કરીએ તો જીવન ધોરણમાં પ્રાપ્ત થતી જે સગવડો છે જેમ કે અનાજ, શિક્ષણ, આરોગ્ય, કપડા અને જે આંતરમાળખાની જે સુવિધાઓ છે, રેલવે, બેંક, સંદેશા વ્યવહાર, તાર ટપાલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી એટલે કે આંતરમાળખાની જે સગવડતાઓ છે એની અંદર પણ સુધારો થઈ રહ્યો છે। એ ઉપરાંત વાત કરીએ તો પહેલાના સમય કરતા ઉપરની તમામે તમામ જરૂરિયાતો છે એ આપણી સારામાં સારી રીતે સંતોષાઈ રહી છે। જ્યારે પહેલા આ બધી જરૂરિયાત સંતોષવી એક મોટો પ્રશ્ન હતો પણ આઝાદી પછી આપણી આ દરેકે દરેક જરૂરિયાતો છે એ બહુ સારી રીતે અને સરળતાથી સંતોષાઈ રહી છે। તેથી આપણે કહી શકીએ કે ભાઈ ભારત છે એ આર્થિક વિકાસ કરી રહ્યું છે। આપણે વિકાસ અને
वृद्धि વચ્ચેનો તફાવત ની વાત કરવાની છે। જે આ વિદ્યાર્થી મિત્રો આ બંને શબ્દ ઓમ તો સમાન અર્થની અંદર આપણે વાપરીએ છે, વિકાસ અને વૃદ્ધિ કોમન છે કે વિકાસ કયો તો પણ વધારો અને વૃદ્ધિ કયો તો પણ વધારો। આપણે આ બંને શબ્દનો ઉપયોગ છૂટથી કરતા હોય, આપણે ઘણીવાર કહેતા હોય આમાં વિકાસ થયેલો છે આમાં વૃદ્ધિ થયેલો છે, પરંતુ ખરેખર વિકાસ અને વૃદ્ધિ શબ્દ અર્થશાસ્ત્રની પરિભાષામાં જો વાત કરીએ તો આ અર્થશાસ્ત્રની પરિભાષામાં બંનેનો શબ્દનો અર્થ અલગ થાય છે, વિકાસ છે પણ અલગ છે અને વૃદ્ધિ છે પણ અલગ છે। विकास शब्द की बात करिए ने तो विकास ने कोई दिवसे मापी शका तो नहीं कही साबड़ू तुम गुजरात नो 200 टन विकास थयेलो छे। वृद्धि छे ए वृद्धि ने तुम मापी सको, घऊं नु उत्पादन 200 टन थयेलु छे मापी सकानो के नहीं। तो विकास अमापीय प्रक्रिया छे के जेने आपणे कोई दिवसे मापी शकता नथी, वृद्धि मापी सकाय एवी प्रक्रिया छे। तो विकास अने वृद्धि वच्चेनो तफावत आपणे त्रण रीते समजवानो प्रयत्न करशुं। एक विकासनी प्रक्रियाना आधारे, बे अर्थतंत्रमां थता परिवर्तनोना आधारे, विकसित अने विकासशील देशोना संदर्भमां विकास अने वृद्धि कोने कहेवाय। तो सौथी पहेली वात करीए आपणे तो विकास की प्रक्रिया ना आधारे विकास एटले शुं? तो आर्थिक विकास एक गुणात्मक छे, अने आर्थिक विकास गुणात्मक छे एटले सतत चालती प्रक्रिया छे। विकास कोई दिवसे अटकतो नथी के विकास कोई दिवसे पाछळ नथी जतो, गुणात्मक वधारो थतो जाय छे। ज्यारे आर्थिक वृद्धि ए परिमाणात्मक प्रक्रिया छे, परिमाणात्मक के जेनु माप निकली सके तेवी, एटले विकास गुणात्मक छे, वृद्धि छे परिमाणात्मक छे। आर्थिक विकास छे ने प्रथम अवस्था छे, ज्यारे आर्थिक वृद्धि ए आर्थिक विकास पछीनी एटले के ए बीजी अवस्था गणवामां आवे छे। तो आ थई वात विकासनी प्रक्रियाना आधारे। हवे आपणे अर्थतंत्रमां थता परिवर्तनने आधारे रोजे रोज कंईक ने कंईक अर्थतंत्रमां नवुं नवुं संशोधन थाय छे, जेना कारणे परिवर्तन आवे छे, अने आ परिवर्तनोने आधारे पण विकास अने वृद्धिनी व्याख्याओ कंईक अलग थई जाय छे। तो अर्थतंत्रमां थता परिवर्तनने आधारे विकास अने वृद्धि कोने कहेवामां आवे छे? तो नवा संशोधन थता उत्पादन में वधारो थाय, जेम के गौ डांगर वगैरह नवा संशोधित बियारण आवता उत्पादन में वधारो थयेलो छे। मोड्यूफाइल बियारण आया, पहला जे कई बियारण हता एनी जगह पर अत्यारे मोड्यूफाइल नवा बियारण आया, जेथी उत्पादन में वधारो थयो। नवुं संशोधन थयेलुं छे एटले नवुं बियारण आव्युं, अने नवा बियारण आवता उत्पादन में शुं थयेलुं छे? तो के वधारो थयेलो छे। तो उत्पादन में थतो वधारो एटले विकास, अने खेडाण लायक जमीन में थतो वधारो जेने आर्थिक वृद्धि कहेवाय। जेम के नवा संशोधन थी ट्रेक्टरो टेलर्सो अने खेती माटे आधुनिक यंत्र जे आव्या, आ आधुनिक यंत्र थी खेती झड़पी बनी गई, जे पेला बिन उपजाऊ जमीन हती एने पण खेडूते खेड़ी अने उपजाऊ जमीन करी दीधी छे। तो जेवा ओजारो थकी पण परिवर्तन छे आवेलू छे, तो ए परिवर्तन एटले वृद्धि तमे कही शको। विकसित अने विकासशील देशोना संदर्भमां विकास अने वृद्धि कोने कहेवामां आवे छे? जेम के विकासशील देशनी आवक वधे ने तो विकास थाय, एटले के जो भारत विकासशील देश छे, विकसता देश तरीके आपणो देश ओळखाय छे, ભારતની આવક વધે તો વિકાસ, એટલે વિકાસશીલ દેશોની આવકમાં થતો વધારો આર્થિક વિકાસ છે, અને વિકસિત દેશોની આવકમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ છે। જેમ કે અમેરિકાની આવક વધે
तो वृद्धि थाय, भारतनी आवक वधे तो विकास थाय।